નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 વિષય ગુજરાતી પાઠ નંબર 10 વડદાદાની વાર્તા આપણે વાંચી આગલા વિડીયોમાં, બરાબર છે? આજે આપણે ભાગ 2 જાંબુડો ગાવ એના વિશે અભ્યાસ કરીએ. જાંબુડો કોણે વાવ્યો, કોણે વાવ્યો, કોણે વાવ્યો રે? જાંબુડો અમે વાવ્યો, તમે વાવ્યો, સૌએ વાવ્યો રે. જાંબુડો કોણે વાવ્યો, કોણે વાવ્યો, કોણે વાવ્યો? તો કે જાંબુડો અમે વાવ્યો, તમે પણ વાવ્યો અને સૌએ પણ વાવ્યો છે. પાણી કોણે પાયું, કોણે પાયું, કોણે પાયું રે? પાણી અમે પાયું, તમે પાયું, સૌએ પાયું રે. જાંબુડો કેવડો થયો, કેવડો થયો, કેવડો થયો રે? જાંબુડો આટલો થયો, આટલો થયો, આટલો થયો રે. જાંબુડા કેટલા થયા, કેટલા થયા, કેટલા થયા રે? જાંબુડા આટલા થયા, આટલા થયા, આટલા થયા રે. જાંબુડો જાંબુડા કોણે ખાધા, કોણે ખાધા, કોણે ખાધા રે? જાંબુડા અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા રે. જાંબુડો કોણે વાગ્યો, કોણે વાગ્યો, કોણે વાગ્યો રે? તો કે જાંબુડો અમે વાવ્યો, તમે વાવ્યો અને આપ સૌએ પણ વાવ્યો. તેમાં પાણી પીવડાવ્યું આપણે બધે, તમે પીવડાવ્યું, અમે પીવડાવ્યું, આપ સૌએ પાવ્યું રે. પછી જાંબુડો મોટો થયો, એમાં જાંબુડા આવ્યા. પછી જાંબુડા અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા રે. જાંબુડો કોણે વાવ્યો, કોણે વાવ્યો, કોણે વાવ્યો રે? આ જાંબુડાનું ગીત શ્યામજીભાઈ અને તારાબેને લખેલું છે. ચાલો ત્યારબાદ સાંભળો અને બોલો. ટાઢ આઠ ઠામ રાય ઢગલો સાયકલ ઈયળ લાઠી ઠંડી ઠાઠ ઈદ તેલ ઠેકડો ઇનામ ઇંડુ ઢોલ રેડિયો રેડિયો કિનારો ઠળિયો શનિવાર નિશાળ ઉનાળો શિયાળો ખિસકોલી શિંગડા ડળિયો ઘડિયાળ મીઠાઈ પતંગિયું કચુંબર દિવાળી મંદિર બિલાડી ઘોડિયું પૂંછડી. વાંચો. શાક હાથી થાળી લાવ ગાયના શિંગડા ઢગલો ઠળિયો થેલી આપ હાથીની હાથીની પૂંછડી. કદ સત ચિત્તા વદન નદી રગ પકડવું. તો શું માથે મીલું કરવાનું? કની માથે? કંદ સંત ચિંતા વંદન નદી રંગ દોડવું. પછી રંગ પૂરો. ઢ ઠ શ અને થ આમાં રંગ પૂરવાનો છે, બરાબર? ત્યારબાદ ઓળખો અને રંગ પૂરો. આ સકોરાનો સ આપેલો છે તે અહીંયા સ છે તેમાં રંગ પૂરવાનો છે. સ ગોતીને ઓળખીને રંગ પૂરવાના. ચાલો ત્યાર પછી અહીંયા થ થળનો થ, તો આ થમાં રંગ પૂરવાનો. એવી રીતે ઠ ઠળિયાનો ઠ, તો આ ઠ ગોતીને તેમાં રંગ પૂરવાના ઓળખીને. ધ ઢગલાનો ધ, તો ઢ ઓળખીને રંગ પૂરવાનો છે. આંગળી ફેરો, આ રીતે આમાં આંગળી ફેરવવાની. ઢ ઠ શ અને થ તમારે આંગળી ફેરવવાની છે આ અક્ષરો ઉપર. હવે ટપકા જોડો અને લખો. તો આપેલા ટપકા આપેલા છે ને તેને જોડી લેવાનું. પછી આ ખાલી ખાનામાં ઢ એવી રીતે લખવાનું છે. અહીંયા ઠ છે તો અહીંયા ઠ
ઠ લખવાના, પહેલાં ઉપરની આ ટપકાવાળી લાઈન એની ઉપર જોડી દેવાની. અહીંયા સ છે તો સ, આ બધા ખાનામાં સ લખવાનું. અહીંયા થ, એટલે આ ટપકાવાળી લાઈન જોડી દેવાની અને આ ખાનામાં લખવાનું. એવી રીતે ક, પછી એની માથે મીંડું, ક કમ, પછી અહીંયા ભાઈ કમ. આ રીતે ખાલી ખાનામાં પછી લખવાનું, પહેલાં ટપકાવાળી લાઈન જોડવાની, ટપકા જોડો અને લખો. એવી રીતે ધની માથે મીંડું, એવી રીતે આમાં પણ એવું જ કરવાનું છે. ટપકા જોડી અને પછી લખવાનું. આ શું છે? ઠ. ધની માથે મીંડું ઠમ, સની માથે મીંડું શામ, ધની માથે મીંડું થમ. આ રીતે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં જોડવાનું છે.